नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल और विवेकानंद विनय मंदिर यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। फरी पाछा मिला छे अत्यारे धोरण 12 मां विषय वाणिज्य व्यवस्था और संचालन नी अंदर लेक्चर 5 जेमा संचालन नी बाबत नी अगाउ बात करी ते मुजब के संचालन केवी रीते उपयोगी छे, संचालन नी क्या क्या प्रकार नी बाबतो होय ते आपणे समजा, संचालन केवी रीते दरेक क्षेत्र में उपयोगी छे, धार्मिक सामाजिक त्यारबाद ध्येय सिद्धि माटे कार्यदक्ष कार्य करवा माटे तेमाथी अमुक प्रकारनी बाबतो आवडतथी तमे कार्य करी शको, तमाम प्रकारनी बाबतो समजा के संचालननुं कार्य छे ते सामान्य बाबतथी लई अने दरेक क्षेत्र सुधी ए केवुं छे उपयोगी छे। त्यारबाद आवे छे संचालन एक विज्ञान कला अने व्यवसाय, કે સંચાલન છે એક વિજ્ઞાન છે, વ્યવસાય છે અને કળા છે, આ ત્રણે ત્રણ પ્રકારની બાબતો છે તેવું કહી શકાય, કે સંચાલન એક વિજ્ઞાન કળા અને વ્યવસાય આ ત્રણે ત્રણ પ્રકારની બાબતો છે તેવું આપણે સમજી શકીએ। તો સંચાલન એક વિજ્ઞાન, કે વિજ્ઞાન એટલે કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન। કે વિજ્ઞાન એટલે શું? તો કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, કે તમારી પાસે જો કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા માટેનું સંચાલન સોંપવામાં આવે અને એ સંચાલન કરવા માટે તમારી પાસે યોગ્ય કાર્યશૈલી, મતલબ કે તમારી પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે કે સારી એવી આવડત હોય અને સારા એવા પ્રકારની કુનેથી જો તમે એ કામ કરશો તો તમે એ એક પ્રકારના વિજ્ઞાન તરીકે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારના જ્ઞાન સાથે તમે તેનું સંચાલન કર્યું છે તેવું સાબિત કરી શકાય। જો તમારી પાસે આ એકેય પ્રકારની બાબતો નહીં હોય, મતલબ કે તમારી પાસે સંચાલન કરવા માટેની કોઈ પણ પ્રકારની કોઈ લાયકાત છે, કોઈ વ્યવસાય છે, કોઈ કળા છે, એવા બાબતની અલગ અલગ રીત કે જે સંચાલનની અંદર વિશેષ પ્રકારનું જ્ઞાન જે હોય છે તે તમારી પાસે નહીં હોય તો તમે પણ કોઈ પણ ક્ષેત્રનું સારું એવું સંચાલન કરી શકશો નહીં। દાખલા તરીકે કોઈ પણ પ્રકારના ઉદ્યોગ ધંધાની અંદર કે જેની અંદર કોઈ પણ પ્રકારનો એક મેનેજર છે, તે મેનેજર આખા યુનિટનું એકમનું સંચાલન કરતો હોય તો તેની પાસે શું હોય? તો કે તમામ પ્રકારની બાબતોનું જ્ઞાન તેની પાસે હોય અને આ જ્ઞાનથી એ શું કરશે? તો કે તમામ જે એકમ કે તેનું યુનિટ છે એ યુનિટની અંદર એવા પ્રકારનું સંચાલન કરશે કે જેથી કરી અને તે ધંધામાં સારી એવી સફળતા પ્રાપ્ત કરવી છે તો ઉત્પાદન કેવી રીતે કરવું, ઉત્પાદન થયા પછી તે માલનું પેકિંગ કેવી રીતે કરવું, માલનું પેકિંગ થઈ ગયા પછી તેનું વેચાણ છે એ કયા કયા ક્ષેત્રની અંદર કયા પ્રકારના લોકોની સાથે કયા ક્ષેત્રમાં એનું વેચાણ થશે, આ તમામ પ્રકારની બાબતોનું જો તેની પાસે સંચાલન કરવા માટે યોગ્ય અને સારી એવી આવડત અને વ્યવસ્થિત વિશિષ્ટ પ્રકારનું જો જ્ઞાન હશે તો આ તમામ પ્રકારના એકમ કે યુનિટ છે તેની અંદર આપણે સારા એવા પ્રકારની સફળતા પ્રાપ્ત કરી શકશું। એટલા માટે કીધું ને કે સંચાલન છે તે એક પ્રકારનું વિજ્ઞાન છે, મતલબ કે તેની અંદર વિજ્ઞાન એટલે કે તમારે એવા પ્રકારની બાબત નહીં કે તમે વિજ્ઞાન ભણેલા હોવા જોઈએ, પરંતુ તેની અંદર તમને એવા પ્રકારની બાબતો કે જેમાં સિદ્ધાંતો નિયમો તારવી શકાતા હોય, મતલબ કે તેના કોઈ પણ પ્રકારના સિદ્ધાંતો હોય, નિયમો હોય, કે બિઝનેસ કરવો છે, ધંધો કરવો છે તો બિઝનેસ કે ધંધા માટેનો કોઈ પણ પ્રકારનો સિદ્ધાંત હોય એ સિદ્ધાંત મુજબ જો તમે કાર્ય કરશો તો સારા એવા પ્રકારનું સંચાલન છે તે તમે કરી શકશો, નહીંતર તમારું સંચાલન છે તે કેવું રહેશે? તો કે નિષ્ફળતાવાળું સાબિત થશે। એટલા માટે સંચાલનની અંદર એવા પ્રકારની બાબતો કે જેને એમ કીધું છે કે સંચાલન એક વિજ્ઞાન કળા અને વ્યવસાય, આ ત્રણ પ્રકારની બાબતો આપી અને આ ત્રણે ત્રણ પ્રકારની બાબતોને તારવીને એવું કીધું છે કે જે વ્યક્તિ કોઈ પણ પ્રકારની કામગીરી કરે છે અને કામગીરીની અંદર તે વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન ધરાવતો હશે કે જેની અંદર સિદ્ધાંતો અને નિયમો છે તે તારવી શકાતા હોય, અમુક પ્રકારની બાબતો એવી છે કે જેની અંદર તમે વ્યવસ્થિત રીતે સારી એવી ડિગ્રી પ્રાપ્ત કરેલા છો, ભણેલા છો અને કોઈ પણ પ્રકારનું સંચાલન તમે કરો છો તો સંચાલન કેવું હશે? સારું એવું, સફળતાવાળું અને તમે એમાંથી કોઈ પણ પ્રકારની બાબતો છે તે સાબિત કરી શકશો। એટલે સંચાલન છે એક પ્રકારનું વિજ્ઞાન છે કે જેને આપણે તમામ પ્રકારના ક્ષેત્રની અંદર દરેક પ્રકારના લોકો છે, જેમ કીધું ને કે આધુનિક યુગની અંદર દરેક ક્ષેત્રમાં સંચાલન છે તે મહત્ત્વની બાબત છે, કે કોઈ પણ ક્ષેત્ર હોય તેની અંદર તમારે કામ કરવું છે તો કામ કરતા પહેલાં તમારી પાસે જો સારા એવા પ્રકારનું સંચાલન નહીં હોય, તેની અંદર એક પ્રકારનું વિજ્ઞાન એટલે કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન નહીં હોય તો તમે સારું એવું સંચાલન નહીં કરી શકો અને જેમાં સિદ્ધાંતો નિયમો તારવી શકાતા હોય, કે જેની અંદર અલગ અલગ પ્રકારની બાબતો અલગ અલગ ક્ષેત્ર મુજબ અલગથી તારવી શકાતી હોય, કે જેને કારણે
એ સંચાલન છે તે એ પ્રકારનું કરી શકાતું હોય. નંબર બે, સંચાલન એક કળા. કળા એટલે કે કાર્ય કરવામાં વ્યક્તિઓનું નૈપુણ્ય કે કૌશલ્ય. તમને કોઈ પણ પ્રકારનું કામ સોંપવામાં આવે અને એ કામ તમે કયા પ્રકારથી કરો છો કે એની અંદર તમારું નૈપુણ્ય, કળા મતલબ કે નૈપુણ્ય અથવા તો તમારું કૌશલ્ય. કૌશલ્ય મતલબ કે સારા પ્રકારનું કાર્ય છે એ કેવી રીતે તમે કરી શકો, કે નૈપુણ્યથી અથવા તો તમારા કૌશલ્યથી. કે વ્યક્તિને કામ સોંપવામાં આવે, કામ તો દરેક પ્રકારની વ્યક્તિ કરે જ છે. આખા વિશ્વની અંદર દરેક પ્રકારના લોકો સવારથી ઉઠીને સાંજ સુધી દરેક પ્રકારનું કામ કરે, પણ કામ કરવા માટે જેને કામ સોંપવામાં આવેલું છે, એ સોંપેલું કામ છે, તેની અંદર તેની કળા કયા પ્રકારની છે કે કેવી રીતે એ કામ કરી બતાવે છે, તે એટલે કે સંચાલન એક કળા છે. પરંતુ આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જરૂરી છે. કે જો આ કળા છે એ તમારું જ્ઞાન છે કે જેની અંદર તમે તમારી જે વ્યક્તિઓ છે તેનું નૈપુણ્ય અને કૌશલ્ય છે, એની અંદર તમારા કૌશલ્યનો જો ઉપયોગ કરવો હોય તો તેના માટે તમારું સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જરૂરી છે. કે તમે કોઈ પણ પ્રકારની બાબતો જાણતા હોવા જોઈએ અને એના આધારે જો તમે કોઈ પણ પ્રકારની બાબત છે તેનું સંચાલન કરશો તો એ સંચાલન છે એને આપણે એવું કહી શકશું કે આ સંચાલન પણ એક પ્રકારની કળા છે. કળા મતલબ કે એવા પ્રકારનું, જે લોકો કામ કરે છે એ દરેક પ્રકારના લોકોની કામ કરવાની રીત, મેથડ, એની રૂપરેખા, એની જે કામ કાર્ય કરે છે તે કાર્ય માટેનો સમય, એના માટેની આ જરૂરી ઉપલબ્ધ સાધનો, આ બધા જ પ્રકારની બાબતો જેમ જેમ તમે વ્યક્તિ બદલો તેમ દરેક વ્યક્તિએ અલગ અલગ પ્રકારની છે. કારણ કે વ્યક્તિની પસંદગીઓ અલગ પ્રકારની છે. વ્યક્તિ કે કામ કરવા માટે કઈ વસ્તુની પસંદગી કરે, બીજો વ્યક્તિ એ કામ કરવા માટે કયા વસ્તુની પસંદગી કરે, એ અલગ અલગ પ્રકારની છે. એટલા માટે એ કળા છે. કળા કારણ કે કાર્ય કરવા માટે વ્યક્તિનું નૈપુણ્ય, કે જે વ્યક્તિને જે કામ સોંપવામાં આવે એ કામ એને કેવી રીતે કરવું એ પોતાની કળાથી કામ કરશે, પોતાના કૌશલ્યથી કામ કરશે. કારણ કે દરેક વ્યક્તિએ કળા અને કૌશલ્ય અલગ પ્રકારના હોય છે અને જે વ્યક્તિ પાસે કામ કરવા માગે છે પોતાની રીતથી કામ કરવા માગશે તો સામેવાળી વ્યક્તિ કદાચ એ રીતથી નહીં પણ કરી આપે, કે અલગ રીતથી કરી આપશે. તો પણ એ પ્રકારની એક બાબત છે કે જે સંચાલન છે તે શું છે, તો કે એક પ્રકારની કળા છે. કારણ કે કળાથી જ તમામ પ્રકારના કૌશલ્યનો ઉપયોગ થાય છે અને તેની અંદર પણ તમારું સૈદ્ધાંતિક જ્ઞાન, કે જે સિદ્ધાંતો છે, જે પ્રકારની બાબતો છે, તે બાબતોનું જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી છે. અને એ જ્ઞાનને આધારે તમે શું કરી શકો, તો કે આ તમામ પ્રકારની બાબતો છે તેને સમજવાનો તમે પ્રયત્ન કરી શકો. સંચાલન એક વ્યવસાય, બિઝનેસ. સંચાલન છે તે એક પ્રકારનો વ્યવસાય છે, એક પ્રકારનો બિઝનેસ છે. કે સંચાલન અંગેના નિયમો, સિદ્ધાંતો વ્યવહારમાં ઉપયોગ કરતી વખતે તેની કુને છે તે ખૂબ જ મહત્વની છે. કારણ કે તેની અંદર એક પ્રકારનું સંચાલન છે વ્યવસાય. વ્યવસાય એટલે શું, તો કે બિઝનેસ. બિઝનેસ એટલે કે ડૉક્ટર. ડૉક્ટર શું કરે, તો કે પોતાના ક્લિનિકની અંદર પોતે પોતાના દર્દીઓને તપાસી, જરૂરી ફીસ લઈ, જરૂરી એને યોગ્ય દવાઓ આપી અને એની સારવાર કરી અને એ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા રાખતા સામેવાળી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું થાય એ પ્રકારનું સંચાલન કરે, એટલે એક પ્રકારનો વ્યવસાય થયો. કે ડૉક્ટરે શું કર્યું, તો કે સારું એવું સંચાલન કર્યું. કયું કર્યું, દર્દી આવ્યો, તપાસ્યો, તેને કયા પ્રકારની બીમારી છે, બીમારી તપાસી, બીમારી તપાસી લીધા બાદ તેને યોગ્ય રીતે કોઈ પણ પ્રકારની દવા આપી અને પોતે પોતાના વ્યવસાયની અંદર રોકાય અને એક ડૉક્ટર તરીકેની કામગીરી કે ફરજ બજાવીને સામે પક્ષે દર્દીએ જે રીતે ડૉક્ટરે કીધું છે કે આ દવા સવારે લેવાની, બપોરે લેવાની, સાંજે લેવાની, તો આપણે કેમ એમ જ લઈએ છીએ, એક પ્રકારનું સંચાલન થયું. કારણ કે એને મેનેજમેન્ટથી કામ કીધું છે કે સવારે અડધી જ ગોળી લેવાની, કેમ આપણે આખી નથી લેતા, કારણ કે એને કીધું છે તે મુજબ આપણે કરશું તો જ આપણા સ્વાસ્થ્યને સારું રાખી શકશું. એટલે એક પ્રકારનો વ્યવસાય થયો સંચાલન. કે ડૉક્ટરે પોતાની કામગીરી બજાવી, એવી રીતે વકીલ, વકીલ છે પોતાનો બિઝનેસ કરે છે, તો એ પણ એક પ્રકારનું સંચાલન છે. કે તેના કાર્યની અંદર તેને ભણવામાં આવતી બાબતો તેના વિષયને અનુરૂપ એ એક પ્રકારનો જે વિષય જ છે અને એક પ્રકારનો એ વ્યવસાય જ છે. વ્યવસાયને ધ્યાનમાં રાખીને વકીલ પોતાનું કામ કરશે, સામે પક્ષે તેનો અસીલ હશે, તે અસીલને પોતાની કામગીરી સોંપશે, એ કામગીરી મુજબ એ પોતાનું કામગીરી કરી અને આપણે સંચાલન કરશે. એટલે આપણે એમ કહીશું કે સંચાલન પણ એક પ્રકારનો વ્યવસાય છે. ત્યારબાદ આવશે ચાર્ટર્ડ એકાઉન્ટ, કે જે પોતે પોતાના કાર્યની અંદર અમુક પ્રકારના વર્ષો સુધી ભણી અને પછી પોતાનું કુનેપૂર્વકનું સંચાલન મેનેજમેન્ટ કરી અને ચાર્ટર્ડ એકાઉન્ટ મતલબ કે સીએની ડિગ્રી પ્રાપ્ત કરશે. અને સીએની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી એ શું કરશે, તો કે એક
ધંધો વ્યવસાય બિઝનેસ કરી અને પોતાનું તેમાંથી જે કાંઈ પ્રકારનું કાર્ય કરવાનું છે કરશે, એટલે સંચાલનને આપણે એમ કહેશું કે સંચાલન એક પ્રકારનો વ્યવસાય પણ છે. અને છેલ્લે એન્જિનિયરો કે જે કોઈ પણ પ્રકારના પ્લાન્ટ મુજબ કોઈ પણ પ્રકારની બિલ્ડિંગ કે ઇમારત બનાવવી છે તો એ ઇમારત બનાવવા માટે પણ એક સારા એવા સંચાલનની જરૂરિયાત પડે. તો ક્યાં સંચાલનની જરૂરિયાત પડે? એક બિલ્ડિંગ બનાવવી છે કે ડાયરેક્ટલી ચાલો પથ્થર લઈ અને બિલ્ડિંગ બનાવવા માંડો? નહીં, તેના માટે તમારે પ્લાન બનાવવો પડે. મતલબ કે તેના માટે એક સારા સંચાલનની જરૂરિયાત છે. એટલા માટે કીધું છે કે સંચાલન એક વિજ્ઞાન, વ્યવસાય અને કળા છે. શા માટે? તો કે સંચાલન દરેક ક્ષેત્રની અંદર ઉપયોગી છે. સામાન્ય પ્રકારની બાબતોને ધ્યાનમાં લઈએ કે એક સંચાલન, આપણે એમ કીધું ને કે એક પ્રકારનો એન્જિનિયર છે, શું કામ કરે? તો કે એન્જિનિયર માત્ર ને માત્ર એક સરસ મજાની બિલ્ડિંગ બનાવે, સરસ મજાનું ઇમારત બનાવે. તો ઇમારત બનાવવા માટે કયા પ્રકારની સંચાલનની જરૂરિયાત પડે? તો તેની અંદર તળિયાથી લઈ અને છેક ઉપર સુધીની તમામ પ્રકારની બાબતોનું પ્રથમ વખત મેનેજમેન્ટ કરવું. મેનેજમેન્ટ કરી લીધા બાદ એ ઇમારત છે કેવી બનાવવી, કયા પ્રકારની બનાવવી, કેટલા પ્રકારના લોકોનો તેમાં સમાવેશ કરવો, કેટલા બધા પ્રકારના લોકોને તેમાં રોકવા, કેટલા લોકો એની અંદર જે કામ કરે છે તે કયા પ્રકારનું કામ કરવું, કઈ વસ્તુ કેવી રીતે ક્યાં મૂકવી, આ તમામ પ્રકારની બાબત છે એક પ્રકારનું સંચાલન છે. કારણ કે આ ઇમારત બની ગયા પછી કોઈ પણ પ્રકારની વસ્તુ તમને મગજમાં આવે કે હવે આ વસ્તુ મારે અહીંયા ગોઠવવી છે તો એ અશક્ય છે. કારણ કે તેના માટે જેમ કીધું છે કે સંચાલન એક વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. કારણ કે ત્યારે જે એન્જિનિયર બન્યો હોય ને કે તમામ પ્રકારની બાબતો જાણતો હોય અને તમામ પ્રકારના બાબતોથી જ એ એક પ્રકારની વસ્તુ તૈયાર કરે છે. એટલા માટે આપણે એમ કહીએ છીએ કે તે ઇજનેર છે અથવા તો તે એન્જિનિયર છે અથવા તો તે કોઈ પણ પ્રકારની ડિગ્રી પ્રાપ્ત કરેલો વ્યક્તિ છે. એટલે જ આ ત્રણેય પ્રકારની બાબતોમાં એમ કીધું છે કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, કોઈ પણ પ્રકારનું મેનેજમેન્ટ કરવું છે, સંચાલન કરવું છે, જો તમારી પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન નહીં હોય તો તમે કોઈ પણ પ્રકારની બાબતો છે તેને જ પહોંચી શકવાના નથી અથવા તો સારું કાર્ય કરી શકવાના નથી. અને તેની અંદર સર્વવ્યાપકતા, કારણ કે દરેક પ્રકારના લોકો સુધી અસરકારક સાબિત થશે અને દરેક પ્રકારનું કાર્ય છે તે કેવું થશે? તો કે સારું એવું સાબિત થશે. એટલા માટે તેના ત્રણે ત્રણ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખીને તેની અંદર આ ત્રણે ત્રણ પ્રકારના લક્ષણો જોવા મળે છે. કારણ કે વ્યવસ્થિત જ્ઞાન હોવું જોઈએ, સર્વવ્યાપકતાના કારણો હોવા જોઈએ, સરસ મજાની અસરો હોય તો આ તમામ પ્રકારની બાબતો છે તેને સારી રીતે સમજી શકાય. સંચાલન, વિજ્ઞાન, વ્યવસાય અને કળા એટલા માટે કહેવામાં આવ્યું છે. ત્રણે ત્રણ પ્રકારની બાબતોની અંદર સંચાલન અંગેના નિયમો, સિદ્ધાંતો વ્યવહારમાં ઉપયોગ કરતી વખતે કુનેહ અને સૂઝ, કે જેની અંદર તમે શું કરો છો કે તમારી કુનેહ અને સૂઝ, કે તમે તમારો જે કોઈ પણ પ્રકારનો પ્લાન્ટ છે અથવા તો પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટને લઈને બેઠા છો અને એની અંદર જો તમારે સફળતા પ્રાપ્ત કરવી છે તો સફળતા પ્રાપ્ત કરવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? તો કે કુનેહ, કુનેહ અથવા તો સૂઝ. મતલબ કે તમારી પાસે જો કોઈ કામ કરવા માટેની સારી એવી તરકીબ હશે, સારી એવી રીત હશે, તો તમે એ કામ છે કેવું કરી શકશો? કુનેહપૂર્વક અથવા તો સારી એવી સૂઝથી, કે તમે તેના ઉપર સારું એવું ધ્યાન દોરી શકો છો. અને સારું એવું ધ્યાન દોરી શકો છો ત્યારે જ તમે એ કામ છે તે કેવું કરી શકો છો? તો કે સારું એવું અને સફળતાવાળું. કારણ કે એટલા માટે જ અહીંયા જે આપણે ધોરણ 12ની અંદર આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું ચેપ્ટર ભણીએ છીએ તેની અંદર તમામ પ્રકારની ધંધાકીય બાબતોને ધ્યાનમાં રાખી અને એક બિઝનેસને લગતી બાબતો છે તે સંચાલનની અંદર યોગ્ય છે. કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરો તો તેના માટે તમારી પાસે પહેલાં શું હોવું જોઈએ? તો કે સંચાલન હોવું જોઈએ. કારણ કે સંચાલન દરેક ક્ષેત્રની અંદર ઉપયોગી છે. ડગલે ને પગલે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય એ પોતાનું કાર્ય કરવા ઈચ્છે છે ત્યારે એ પહેલાં સંચાલન એટલે કે મેનેજમેન્ટથી જો કોઈ પણ પ્રકારનું કામ કરશે તો જ તે કાર્યની અંદર એ સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકશે. એટલે સંચાલન મહત્વની બાબત છે, મહત્વની બાબત તો છે, એ સિવાયની પણ એમ કીધું છે કે તે વિજ્ઞાન, કળાનો વ્યવસાય છે. એટલે કે દરેક વ્યક્તિ છે એ એવા પ્રકારથી એટલે કે પોતાની પાસે તેની નક્કી કરેલી બાબતો એટલે કે તેની પાસે અમુક પ્રકારનું વ્યવસ્થિત અને વિશેષ પ્રકારનું જ્ઞાન છે એટલે કામ કરી શકે છે. તેની પાસે કૌશલ્ય છે, એ કૌશલ્યનો તે ઉપયોગ કરી શકે છે. એની પાસે અમુક પ્રકારના નિયમો અને સિદ્ધાંતો છે અને નિયમો અને સિદ્ધાંતો અનુસરી અને તે મુજબની એ કામગીરી કરે છે ને, એટલા માટે એ સંચાલનની અંદર આ ત્રણ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. કે માણસ પાસે સારા એવા કામ કરવાની કળા છે, કે ભાઈ એ વ્યક્તિ આ કામ કરવા માટેની તેની પાસે કળા છે. કળા મતલબ કે તેની એક પ્રકારની કોઈ બાબત એવી છે કે એ વ્યક્તિ એવી રીતે જ કરી શકે છે. તો બીજો વ્યક્તિ, તો કે એ વિજ્ઞાન થી ધ્યાનમાં રાખી, મતલબ કે એને જાણકાર છે અને એમાંથી એ વસ્તુ છે સારી રીતે મેળવી શકે છે. અને જેવી રીતે આપણે વાત કરીએ એમ કે ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ, એન્જિનિયર આ બધા જ પ્રકારના છે. શું છે? તો કે સંચાલન એક વ્યવસાય છે, મતલબ કે તે એક પ્રકારનો બિઝનેસ છે. કે બિઝનેસની અંદર પણ સંચાલન કરવું જરૂરી છે અને એ સંચાલન છે એવા પ્રકારનું છે કે જેથી કરીને સામે પક્ષે જે
व्यक्ति से ए मुजब ये कामगिरी करशे तो तमे सारू एवं संचालन कर्युं छे तेवी सफलता प्राप्त करी शकशो। तो आ संचालन नी त्रण प्रकारनी बाबतो के आपणे पहेलेथी ज कीधुं छे के संचालन छे ते महत्वनी बाबत छे। संचालन दरेक क्षेत्रनी अंदर आखा पाठनी अंदर के जे तमाम प्रकारनी बाबतो छे तेनी अंदर संचालननो शब्द छे ते मोखरे अने संचालन ए बिजनेस धंधा रोजगार सामान्य व्यक्ति थी लई अने उद्योग धंधा एकम यूनिट सुधी आ वस्तु से तमारी साथे ज रहेशे तमारा पड़छाया रूप। मतलब के तमे संचालन सारी रीते करशो तो ज तमे सफलता प्राप्त करी शकशो। एटले काम केवी रीते करवानुं छे तो के सारा एवा संचालन थी करवानुं छे। अने आपणने जेम कीधुं एम के ते एक प्रकारनुं विज्ञान छे व्यवसाय छे अने कला छे तो एवी रीते पण काम करवानुं छे। तमारी पासे कोई पण प्रकारनुं व्यवस्थित रीते ज्ञान छे એને આધારે તમે કામ કરો છો। આવી રીતે આ સંચાલનના અમુક પ્રકારના સિદ્ધાંતો છે, અમુક પ્રકારનું મહત્વ છે, અમુક પ્રકારની રૂપરેખાઓ છે, એને ધ્યાનમાં રાખી અને સંચાલન છે તે કરી શકાય। તો તમામ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી સંચાલન એક વિજ્ઞાન કળા અને વ્યવસાય છે તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। તેની અંદર વિગતવાર કે એ કયા પ્રકારનો વ્યવસાય છે અને કયા પ્રકારનો બિઝનેસ છે કે જેની અંદર એ અલગ અલગ પ્રકારેથી એ વસ્તુ સાબિત થાય છે તેને સમજવી અને તેના આધારે આ તમામ પ્રકારની બાબતો છે તે તમે જાણી શકો, જોઈ શકો અને સમજી શકો। તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 5ની અંદર આ એક મુદ્દો કે સંચાલન એક વિજ્ઞાન વ્યવસાય અને કળા છે। ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર કે સંચાલન એક વ્યવસાય છે તે વ્યવસાયની અંદર કેવી રીતે કામગીરી કરવી છે અને એની અંદર તેના જે મહત્ત્વના મુદ્દાઓ છે તેની નેક્સ્ટ લેક્ચરની અંદર પછી આપણે ચર્ચા કરીશું। અસ્તુ, ધન્યવાદ।